कंजक्शन के संयोजको एमा बीजो जे संयोजक छे बट एना विषय अभ्यास करशु। बट એટલે પરંતુ, હવે આ શબ્દ જ આપણને દર્શાવે છે કે બે વિરોધી બાબતો હોય ત્યારે આપણે બટનો ઉપયોગ કરી શકીએ। એટલે કે પહેલો જે નિયમ છે બટ વડે બે વિરોધી બાબતોને જોડવામાં આવે છે। પછી પ્રથમ વાક્યના અનુસંધાને બીજા વાક્યમાં વિરોધી ભાવ દર્શાવાયો હોય ત્યારે બટ વડે બંને વાક્યને જોડવામાં આવે છે। એટલે આમાં બહુ કોમન કે આ તે એન્ડ જેવું નથી, બહુ શોર્ટ એન્ડ સ્વીટ એને સમજવાનું છે। હવે ઉદાહરણ જોઈએ, હી ઇઝ પુઅર, હી ઇઝ ઓનેસ્ટ, આ બે વિશેષણ છે। બે વિશેષણ છે એ આમ તો આપણને વિરોધાભાસ દર્શાવે છે, તો આપણે શું મૂકશું, હી ઇઝ પુઅર બટ ઓનેસ્ટ। હવે આપણે એક જ કરતા છે બંને વાક્યનો, એટલે હી ઇઝ નો ઉપયોગ બીજી વાર નહીં કરીએ, તો હી ઇઝ પુઅર બટ ઓનેસ્ટ। બીજું વાક્ય આપણને રસ પડે એવું છે, ખાણીપીણીનું, આઈ લાઈક પાણીપુરી, આઈ ડોન્ટ લાઈક ઢોસા, બરોબર, મને પાણીપુરી ભાવે પણ મને ઢોસા ભાવે નહીં, તો આ વાક્યનો આપણે આન્સર કરશું, તો આઈ લાઈક પાણીપુરી બટ આઈ ડોન્ટ લાઈક, આમાં આપણે કોમન કાઢી શકતા નથી, લાઈક ઢોસા, બરોબર। તો આ બંને વાક્યને આપણે ખાલી બટ શબ્દ વડે જોડ્યા, કોઈ વસ્તુ આમાંથી કોમન નીકળતી નથી, કેમ કે અહીંયા લાઈક છે ને અહીંયા ડોન્ટ લાઈક છે એટલા માટે। હવે શીતલ વર્ક હાર્ડ, શી ફેલ્ડ, સખત મહેનત કરી શીતલ પણ એ નિષ્ફળ ગઈ, તો અહીંયા પણ આપણે જ્યારે જવાબ તૈયાર કરશું ત્યારે શીતલ વર્ક હાર્ડ બટ, હવે ઘણી વાર એવું બને બટ ખાલી વચ્ચે મૂકી દેવાનું હોય, પણ શી બટ ઉમેરી દઈએ એટલે આપણો વાક્ય આપણો જવાબ તૈયાર થઈ જાય। તો એવું ત્રીજું એક કન્જક્શન છે બીકોઝ, એને પણ આપણે અભ્યાસ કરી લઈએ। બીકોઝ એટલે કારણ કે, રાઈટ, આ એનો અર્થ છે। હવે આમાં કઈ રીતે જોડવાનું, તો કે એક વાક્યમાં દર્શાવેલી ક્રિયાનું કારણ બીજા વાક્યમાં દર્શાવાયું હોય ત્યારે બંને વાક્યને બીકોઝ વડે જોડવામાં આવે છે। દાખલા તરીકે આપણે કહીએ કે તે સ્કૂલે આવ્યો નથી કારણ કે તે માંદો છે, આપણે ઘણી વાર ટીચર પૂછે ને કે આ કેમ નથી આવ્યો, ત્યારે આપણે શું કહેશું, કે નથી આવ્યો મેડમ, એ માંદો છે। તો આ રીતે આપણે જ્યારે કહીએ છીએ કે પહેલી વાક્ય પહેલા વાક્યની જે ક્રિયા છે સ્કૂલે ન આવવાનું, એનું કારણ અહીંયા બીજા વાક્યમાં દર્શાવેલું છે, તો અહીંયા પણ આપણે આન્સર જ્યારે તૈયાર કરશું ત્યારે હી ડીડ નોટ ગો ટુ સ્કૂલ બીકોઝ હી વોઝ ઇન, બરોબર, આઈ કેન નોટ બાય ધીસ બુક, ઇટ ઇઝ વેરી કોસ્ટલી, હું આ પુસ્તક ખરીદી શકું એમ નથી, શું કામ, તો કે ઇટ ઇઝ વેરી કોસ્ટલી, તો બીકોઝ વચ્ચે મૂકી દેવાનું છે, કોમન આમાં નીકળતું નથી, આઈ કેન નોટ બાય ધીસ બુક બીકોઝ ઇટ ઇઝ વેરી કોસ્ટલી, ધ ટીચર પનિશ્ડ હિમ, શું કામ પનિશ કર્યો, શિક્ષકે શું કામ સજા કરી, બીકોઝ હી કેમ લેટ, આમાં કોમન નીકળતું નથી, પણ પહેલા વાક્યમાં જે ક્રિયા છે પનિશ સજા કરવાની ક્રિયા, એનું કારણ શું, કારણ એ આપણે કહી ગઈ લે કે મળો, ધ બોય ઇઝ ક્રાઇંગ, છોકરો રડે છે, શું કામ રડે છે, તો કે હી
he has lost his luggage. કારણ કે તેણે તેનો સામાન ગુમાવી દીધો છે. તો because he has lost his luggage. તો આ પાર્ટ 1 માં આપણે ત્રણ સંયોજકોનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. પહેલો આપણે એન્ડ શીખ્યા, બીજું બટ અને ત્રીજું બીકોઝ. અને પછીના વિડીયોમાં હવે આગળ આપણે બીજા સંયોજકોનો અભ્યાસ કરવાના છીએ. અસ્તુ આવજો.